હું શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં અભ્યાસ કરું છું. અમારે બીએડ સેમ 2ના અભ્યાસક્રમના ભાગરૂપે એક TLM તૈયાર કરવાનું હોય છે. તો મેં ધોરણ 10ની અંદર ત્રિકોણમિતીય વિધેયના મૂલ્ય સમજાવવા માટે એક TLM તૈયાર કર્યું છે, જે આ મુજબ છે. અહીં મિત્રો તમે જોઈ શકો છો, થીટાના એટલે કે ખૂણાના જુદા જુદા માપ આપેલા છે. અહીં 0 ડિગ્રી આપેલા છે, અહીં 30 ડિગ્રી આપેલા છે, તેવી જ રીતે અહીં 45 ડિગ્રી અને તેવી જ રીતે અહીં 180 ડિગ્રી, એમ ખૂણાના જુદા જુદા માપ આપેલા છે. હવે મિત્રો આપણે જોઈએ કે ખૂણા બરાબર 0 ડિગ્રી લઈએ તો આપણે 600 વિધેયના જુદા જુદા મૂલ્ય મળે છે. અહીં આપણે જોઈએ તો સાઇન 0 ડિગ્રી આગળ 0 થશે, કોસ 0 ડિગ્રી આગળ 1 થશે, તેવી જ રીતે કોસેક છે તે 0 ડિગ્રી આગળ નોટ ડિફાઇન થશે. હવે મિત્રો હું ખૂણો છે એ 0 ડિગ્રીથી 30 ડિગ્રી પરિભ્રમણ આપું તો અહીં આપણે વિધેયના મૂલ્ય જોઈએ તો સાઇન 30 ડિગ્રી આગળ 1/2 થશે, કોસ છે 30 ડિગ્રી આગળ √3/2 થશે, તેવી જ રીતે કોસેક 30 ડિગ્રી છે એ 2 થશે. હવે મિત્રો હું ખૂણાનું પરિભ્રમણ આપીશ એટલે કે 30 ડિગ્રીમાંથી 45 ડિગ્રીએ લઈ જઈએ તો 100 વિધેયોના જુદા જુદા માપ આપણે જોવા મળશે. સાઇન 45 ડિગ્રી આગળ આપણે જોઈએ તો 1/√2 થશે, કોસ છે તે 45 ડિગ્રી આગળ જોઈએ તો 1/√2 થશે, તેવી જ રીતે કોસેક 45 ડિગ્રી આગળ √2 થશે. હવે મિત્રો તેવી જ રીતે હું ખૂણાને રોટેશન આપતો જાઉં તો અહીં આપણે 60 ડિગ્રી આગળ 600 વિધેયના મૂલ્યો આપણે અહીં જોવા મળશે. તેવી જ રીતે હું ફરીથી રોટેશન આપીશ તો થીટા બરાબર 90 ડિગ્રી થશે તો ત્યારે પણ આપણે 600 વિધેયો આગળના મૂલ્ય જોવા મળશે. તેવી જ રીતે હું 180 ડિગ્રીએ રોટેશન આપું તો તેવી જ રીતે તમે અહીં જોઈ શકો છો સાઇન 180 0 થશે, કોસ 180 છે -1 થશે, તેવી જ રીતે આપણે 600 વિધેયના મૂલ્યો અહીં આપણે જોઈ શકીએ છીએ. આપણે જોયું કે થીટાનું મૂલ્ય આપણે બદલતા જઈએ 0 ડિગ્રી, 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી, 90 ડિગ્રી અને 180 ડિગ્રી તો આપણે 600 વિધેયોના મૂલ્યો આપણે જાણી શકીએ છીએ. આભાર.